દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા 79 જેટલા કરાર આધારિત ફરજ બજાવતા નાના કર્મીઓને 30 જુલાઈ સુધીમાં સ્ટાફ ક્વોટર્સ ખાલી કરવા નોટિસો ઇસ્યુ કરાઈ છે, જેમાં વર્ષથી યુનિવર્સિટીમાં પરિવાર સાથે રહી ફરજ બજાવતા કર્મીઓને ક્વોટર્સ ખાલી કરવાની નોબત આવી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કર્મચારીઓને રહેવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ ક્વોટર્સ છે અને આ ક્વોટર્સમાં પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ત્યારે અહીં અનેક કર્મચારીઓ વર્ષોથી કેમ્પસમાં પરિવાર સાથે રહી ફરજ બજાવતા હતા, જેમાં કરાર આધારિત કર્મચારીઓને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા અચાનક 79, નાના કર્મચારીઓને 15 દિવસમાં પોતાને યુનિવર્સિટી દ્વારા ફાળવાઈ સ્ટાફ ક્વોટર્સ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે, જેના કારણે હાલના કપરા કોરોના સમયે આ તમામ પરિવારો ચિંતામાં મુકાયા છે. જોકે થોડાક દિવસો પહેલાં કેમ્પસમાં આવેલી 30 જેટલી દુકાનોને પણ ખાલી કરી દેવામાં આવી હતી, જેને લઈને પણ વિવાદ વકર્યો હતો અને તેને લઈ દુકાનદારોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ અંગે હંગામી ધોરણે નોકરી કરતા મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે હું છેલ્લા 10-એક વર્ષથી યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું અને ક્વોટર્સ 30 જુલાઈ સુધીમાં ખાલી કરી દેવું અને મને નોટિસ મળ્યાના આગલા દિવસે કોઈ કારણ વગર નોકરીમાંથી છૂટો કરી દીધો છે. હવે અમારે ક્યાં જવું તે સમજાતું નથી. હવે આપ તૂટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત કારણસર મને છૂટો કરેલો છે અને એકદમથી જ મકાન ખાલી કરવાની નોટિસ આપી દીધી છે અને હવે મારે બધાને મકાન ખાલી કરીને ક્યાં જવું ને એક તો અમારે કોરોના કાળ ચાલે છે અને આવી પરિસ્થિતિમાં આપ સાહેબને વિનંતી છે કે અમને મકાન ખાલી કરાવે નહીં અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એમને એમ રાખે. છૂટા કેમ કરી દીધો? છૂટા કરવાનું કંઈ કારણ મને બતાવ્યું જ નહીં. એ રસ્તા ઉપર પણ મળ્યા ને કે ભાઈ કે આ રીતે છૂટા કરો, હું મારી ગાડી લઈને આવતો હતો ઓફિસથી, ટાઈમ પ્રમાણે જ આવતો હતો, ટાઈમથી છૂટીને ઓફિસ ઘરે આવતો હતો અને કે ભાઈ છૂટા કરી દો અમને. અને પછી આ બધાને 11-11 મહિનાવાળાને લોકોને મકાન ખાલી કરવાની નોટિસ આવી છે. હવે એવું લાગે છે એમ કે એ અંદર લખેલું છે કે રિનોવેશન કરાવવાની કામગીરી છે, પણ એવું મને કંઈ લાગતું નહીં કે રિનોવેશન કરાવવાનું હોય. કઈ તારીખે છૂટું કરવાની વાત કરી? છેલ્લી 31 તારીખ સુધી છેલ્લી સંભળાય છે કે 31 તારીખ સુધી કબજો જે તે કચેરીને સોંપી દેવો, નકર કે પછી તમારે કાયદેસરની કાર્યવાહી કરવાની થશે.